दर्शक मित्रों, अब तक ना विशेष कार्यक्रम आयुर्वेद आजे नहीं तो क्यारे में आपनु स्वागत छे। दोस्तों, सर्दी, सड़ेखम, फ्लू अने हवे पेन्डेमिक एटले के महामारीनी सर्दी कोरोना, तो रूटीन में सर्दी सड़ेखम फ्लू थातुं होय छे अने छेल्ला दोढ बे वर्षथी जे कोरोना काळ दरमियान एटले पेन्डेमिक दरमियान जे सर्दी फ्लू તાવ આવવા વગેરે જે લક્ષણો હોય છે, તો એમાં શું ફરક હોય છે રૂટીનમાં, રૂટીનની શરદી અને આ પેન્ડેમિકની શરદી, તો એ વિષય ઉપર ચર્ચા કરવા આજે આયુર્વેદના બે નિષ્ણાતો ડૉક્ટર યતિનભાઈ વૈદ સાહેબ અને ડૉક્ટર આશીષ પટેલ સાહેબ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે। સાહેબ, આપનું સ્વાગત છે, નમસ્કાર। નમસ્કાર વૈદ સાહેબ, પહેલાં તો એ આપ જણાવો કે રૂટીનમાં જે શરદી થતી હોય છે, દોઢ વર્ષ છેલ્લું ભૂલી જાઓ, એની પહેલાં આપની આટલા વર્ષોની પ્રેક્ટિસ છે, તો શરદી છે એ તો રૂટીન વસ્તુ છે, એનાથી કોઈ ડરતું નહોતું, આપણે દોઢ બે વર્ષથી ડરીએ છીએ, તો એ શરદી શું છે, કયા પ્રકારની હતી? નમસ્તે દર્શક મિત્રો, ખૂબ સાચી વાત છે નિલેશભાઈ કે શરદી એક સામાન્ય દર્દ તરીકે જ આપણે માનતા હતા, સ્વીકારીએ છીએ, પણ દોઢ વર્ષમાં જે કોરોના એ જે સંક્રમણ આવ્યું ત્યાર પછી આપણે વધારે એને ગંભીરતાથી લેતા થયા છીએ। પણ શરદી આમ જુઓ તો શરીરની અંદરના જે દોષો છે એને બહાર કાઢવા માટે જ શરદી છે। બરાબર, માનો કે શરીરની અંદર આપણે અતિશય ઠંડા પદાર્થો, અતિશય ગળ્યા પદાર્થો, બરાબર, એનું અવારનવાર અયોગ્ય માત્રામાં સેવન કર્યું હોય અને એને કારણે શરીરની અંદર જે કફ સંચય થયેલો હોય તે કફ પરિપક્વ થઈ અને જે બહાર નીકળે એને આપણે સાવ સાદી ભાષામાં શરદી કહીએ છીએ। અને એ થવું જોઈએ, એ એક પ્રક્રિયા છે જે શરીરના શુદ્ધિકરણનું કામ કરે છે। બરાબર, એટલે શરદીને આપણે સામાન્ય રીતે સ્વીકારતા થતી તો બહુ એના ઉપર ધ્યાન ન આપતા અને આપણા વયોવૃદ્ધ નિષ્ણાત તબીબો વૈદ્યો પણ એવી સલાહ આપતા કે બે ચાર દિવસ શરદી છે તો એને દબાવોમાં એને નીકળી જવા દો, એટલે શરીરની અંદરના જે સ્ત્રોતો છે એ બધા ખુલી, કફ અવરોધક જે સ્ત્રોત છે બરાબર એ ખોલી અને કફને બહાર કાઢી નાખે, એ આપણે સામાન્ય શરદીમાં આપણે માનતા અને એવું થતું। પણ કોરોના આવ્યું, એ કોરોનાએ જે સંક્રમણ કર્યું અને એની સીધી અસર છાતીના ફેફસા ઉપર જે થતી, બરાબર, સામાન્ય રીતે શરદીમાં સોજો આવવો કે ફેફસામાં સોજો આવવો, ગળામાં સોજો આવવો, એવું થતું જેની બહુ તકલીફ ન થાય, પણ બરાબર દવાથી ને બધું કંટ્રોલમાં આવી જાય, પણ જે કોરોનાએ ફેફસા ઉપર જે થ્રોમ્બોસિસ કહેવું, જે સંક્રમણ કરીને ફેફસાને જે જામ કરી દીધા એને કારણે જે મૃત્યુદર વધ્યો, એને કારણે આપણને શરદીની અત્યારે ચિંતા વધારે થાય છે અને સાવચેતીની પણ આપણે જરૂર પડે છે, એટલે સેનિટાઈઝર, માસ્ક આ બધાનો અત્યારે આપણે ઉપયોગ કરતા થયા છીએ અને બહુ સારી બાબત છે કે અમથુંય શરદી થતી ત્યારે પહેલાં કહેવામાં આવતું જ કે મુવાડો રૂમાલ રાખો, થોડા ડિસ્ટન્સ માર્યું, બરાબર, બીજાને ચેપ ન લાગે એનું ધ્યાન રાખજો, આવા નિયમો તો આપણા વસ્તુથી છે જ, પરંપરાગત આ બધા નિયમો ચાલ્યા જ આવે છે, પણ હવે થોડું કડક થઈ અને સરકારે પગલાં લીધા છે, લેવા જોઈએ અને પરિણામ પણ છે કે માસ્ક અને સેનિટાઈઝરથી સારું રહે છે, ડિસ્ટન્સ રહે છે અને આપણને ભગવાન એમાંથી એ વેલા છોડે છે। બરાબર પટેલ સાહેબ, શરદીની વૈદ સાહેબે તો સરસ મજાની વાતો કરી, પણ માત્ર કફ થવાથી અથવા તો ઋતુ બદલવાથી અથવા તો ઠંડુ પાણી પીવાથી કે ઠંડુ પાણીથી નાહવાથી કે ઠંડી લાગવાથી શરદી થાય, એના ઉપરાંત પણ બીજા કોઈ કારણો છે? એલર્જી, ઘણા લોકો કહેતા હોય મને આ ફલાણી સ્મેલની એલર્જી છે, ફલાણી આ પ્રકારની એલર્જી છે, ડસ્ટની એલર્જી છે, તો એલર્જી કેવી રીતે શરદીમાં ભાગ ભજવે છે?
યતિનભાઈએ બહુ જ સરસ વાત કરી અને તમે જે ક્વેશ્ચન પૂછ્યો એલર્જીનો એ પણ એને રિલેટેડ જ છે કે આપણા શરીરની અંદર જ્યારે ક્યારેય પણ આ બહારના તત્વો અંદર પ્રવેશ કરે છે ત્યારે શરીર એને બહાર કાઢી નાખવા માટે પ્રયત્ન કરતું હોય છે. બરાબર, આપણે સિમ્પલી એમાં સમજી શકીએ કે જ્યારે આપણને ઝાડા ઉલટી થતા હોય છે તો એ શું વસ્તુ છે કે આપણું શરીર એને સાચવવા નથી માગતું અથવા તો આપણા શરીર માટેનું એ તત્વ નથી, આપણા શરીર માટે ફોરેન બોડી છે, તો ત્યારે શરીર એને કોઈ પણ રસ્તેથી બહાર કાઢી નાખવા માટે પ્રયત્ન કરતું હોય છે. એવી જ રીતના જે કફ છે એને પણ શરીર છે ને બહાર કાઢે છે. તમે જુઓ અત્યારે કુદરતી રીતે આ શિયાળાનો સમય છે તો અત્યારે ક્યાંક ને ક્યાંક થોડુંક આપણે દિનચર્યામાં કે આપણી ઋતુચર્યામાં ફેરફાર થયા હોય તો એને હિસાબે આપણા શરીરમાં કફ બનતો હોય છે. બરાબર બરાબર, તો એ કફ છે ને મોટે ભાગે કુદરતી રીતે નીકળતો હોય છે અને કફ જે બહાર નીકળે છે એ આપણા શરીરનો કચરો છે. બરાબર, આપણા શરીર માટે કોઈ આપણને ફાયદાકારક વસ્તુ એ નથી, એ આપણો કચરો છે, તો એને આપણે બહાર નીકળી જ જવા દેવો જોઈએ. મોટે ભાગે આપણે અત્યારે કેવું કરીએ છીએ કે થોડું કંઈ રોગ આવે એટલે તરત જ એને દવાઓ લઈને આપણે એને દબાવી દેતા હોઈએ છીએ. એલર્જીની અંદર પણ એવું જ હોય છે કે જે વસ્તુ મારું શરીર જે મારા શરીરને જે વસ્તુ અનુકૂળ નથી આવતી એના સંપર્કમાં આવે છે એટલે શરીર તરત એને રિએક્શન આપે છે અને એ તત્વને બહાર કાઢી નાખવા માટે જ આ બધી પ્રક્રિયાઓ નેચરલી થતી હોય છે. બરાબર, તો એલર્જીની શરદી થાય છે કે નોર્મલ શરદી થાય છે આપણા શરીર માટે એ ફાયદાકારક છે. બરાબર, પણ અત્યારે જ્યારે આ વાયરસને ઇન્ફેક્શનને હિસાબે આટલું બધું સંક્રમણ થાય છે અને ફેફસા ઉપર એ ઇફેક્ટ કરે છે જેમાં ખાસ આપણે સંભાળવું ખૂબ જ જરૂરી હોય છે. બરાબર, પણ જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય ત્યારે આપણે એનો પ્રતિકાર કરી અને આપણે એની સામે લડી શકીએ છીએ અને આપણે એનું ઉદાહરણ અત્યારે જોઈ રહ્યા છીએ કે અત્યારે જે વાયરસનો આ થર્ડ વેવ છે તો બહુ નોર્મલ છે. બરાબર, અત્યારે કોઈ ગભરાવાની ચિંતા કરવાની જરૂરિયાત નથી. બરાબર, કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિને આપણે મજબૂત કરી એના અલગ અલગ ઘણા રસ્તા છે. આપણે વેક્સિન લઈએ છીએ, ખાવા પીવામાં ધ્યાન રાખીએ છીએ, ઉકાળા પીએ છીએ, વિટામિન્સ લેતા હોઈએ છીએ, તો આ બધી વસ્તુઓ છે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે અને મજબૂત થવાની હિસાબે ઇન્ફેક્શન એની જાતે જ એ સેલ્ફ લિમિટિંગ થવા માંડ્યું છે અને જેને હિસાબે આપણે એવું લાગે છે કે કદાચ બહુ થોડા સમયમાં આપણે એનાથી મુક્ત પણ થઈ શકીએ અને નોર્મલ શરદી જેવી જ શરદી થઈને રહેશે કે જેમાં આપણે બહુ ચિંતા નહીં કરવી પડે. બરાબર છે વૈદ સાહેબ, શરદી વિશે તો અમે જ્યારે નાના હતા ત્યારે અમારા વડીલો એવું કહેતા કે શરદી થાય તો તમે દવા લેશો તો એક અઠવાડિયામાં મટશે અને દવા નહીં લ્યો તો 8 દિવસ પછી આપોઆપ મટી જશે. તો આ જે વાક્ય હતું એટલે બે રીતે, દવા લેશો તો અઠવાડિયે મળશે, નહીં લ્યો તો પણ અઠવાડિયે મળશે, આવું બોલાતું હતું. આ વૈદકીય દ્રષ્ટિએ, આયુર્વેદની દ્રષ્ટિએ કેટલું સાચું? પહેલાં આપણે વાત થઈ શરૂઆતના તબક્કામાં કે શરીરની અંદરનો કફ છે એ બહાર કાઢવા માટે શરદી થાય છે, એટલે એને જેમ હમણાં આશીષભાઈ પણ વાત કરી કે એમ કે બધાને બહાર નીકળી જવા દેવો જોઈએ, એટલે ઇન્ડાયરેક્ટલી સલાહ એવી હતી કે તમે એના ઘરગથ્થુ ઉપાય કરી, દાખલા તરીકે શેક છે, નાશ છે, એનાથી જેટલું શરીરને રક્ષણ મળે, તમને થોડી રાહત થાય, માથું દુખતું હોય, નાક બંધ થતું હોય, ઉધરસ આવતી હોય, તો આ બધી વસ્તુ લેશો તો ઉલટાની શરદી વધારે છૂટી પડી અને વહેલી બહાર નીકળી જશે, તો તમારે દવા લેશો અને દબાવશો તો એ કફ શરીરની અંદર રહીને જ બીજા રોગો ઉત્પન્ન કરશે, એના માટે શરદીને દબાવવી નહીં એમ કહેતા. પણ જ્યારે એની સાથે માથાનો દુખાવો હોય, કળતર હોય, ત્યારે ન ગમે તો એના માટે આયુર્વેદ પાસે સુદર્શન ઘનવટી, ત્રિભુવન કીર્તિ રસ આવી જે બધી દવાઓ ત્યારે ઘરમાં ઉકાળામાં વપરાતી, મોટાભાગે સુદર્શનનો ઉકાળો શિયાળામાં ઘણા બધા ઘરોમાં પીવાનો એ રિવાજ હતો, એ પણ આના માટે જ કે શરદીમાંથી બચી શકાય અને જલ્દી સાજા પણ થઈ શકાય એના માટે થઈ અને આ આપણી એક વ્યવસ્થા હતી. પટેલ સાહેબ, શરદી દબાવવી નહીં એ તો બરાબર છે, પણ આજે લોકોની લાઈફ ફાસ્ટ છે, દરરોજ લોકોને 8 કલાક 10 કલાક નોકરીએ જવું પડે છે, વ્યવસાય ઉપર જવું પડે છે, તો સતત નાકમાંથી પાણી આવતું હોય, માથું દુખતું હોય અથવા તો છીંકો આવતી હોય તો એ ન ગમે,
તો આવા સંજોગોમાં દવા ન લેવી, શરદી દબાવવી નહીં, પણ તો ઘરગથ્થુ એવા કયા ઉપચારો કરવા જેને કારણે રાહત થાય અને દવા લેવાની જરૂર પણ ન પડે? એકદમ પરફેક્ટ છે આજના સમય પ્રમાણે, કે આજનો સમય જે છે એ ફાસ્ટ યુગ થઈ ગયો છે. બરાબર, પહેલાનો સમય આપણે જોઈએ તો ત્યારે બધા લોકોની પાસે નિરાત હતી, સમય પણ હતો, અને જે તમે વાત કરી કે 7 દિવસ લાગે મટતા, તો એના માટે રાહ જોવાનો લોકો પાસે સમય પણ હતો. આજે લોકો પાસે સમય નથી. બરાબર, પણ યતીનભાઈએ કીધું એવી રીતના, જો આપણે એને દવા લઈને દબાવીશું બરાબર, તો એ અંદર રહેશે, અને કચરો છે તો કચરો શરીરની અંદર રહેશે, તો એ આ રોગ કદાચ તમે દબાવી દીધો, પણ એ બીજા કોઈ રોગ સ્વરૂપે, પ્રબળ સ્વરૂપે થઈને બહાર નીકળશે. અલ્ટિમેટલી સહન આપણે જ કરવાનું છે. જો અત્યારે નીકળવા દઈશું તો એ આપણો ફાયદો છે, અને એને દબાવી દેશું તો એનાથી વધારે કદાચ આપણે ક્યારેય ભવિષ્યમાં હેરાન થવું પડે એવું બની શકે. તો આ સમયે શું કરી શકાય, કે આપણે જો આપણા પાચન તંત્રને સાચવીએ, જે કફ બની ગયો છે એ તો ઓટોમેટિક નીકળે જ છે શરીરની બહાર, પણ નવો ન બને એના માટે જો આપણે આપણા પાચન તંત્ર ઉપર ધ્યાન આપીએ, તો આવા સમયે જો આપણે સુપાચ્ય ખોરાક લઈએ, બરાબર, પેટ ભરીને નહીં જમવાનું. આપણે જે આની પહેલાં પણ કોન્સેપ્ટ જોયો છે કે 25%, અને જ્યારે બીમાર હોઈએ ત્યારે તો મારી ખાસ રિક્વેસ્ટ છે કે બને ત્યાં સુધી 50% જ પેટ ભરો. બરાબર, અને એટલું જો આપણે લઈએ તો આપણું પાચન તંત્ર છે એ જળવાઈ રહે છે. બીજું, જમવામાં જે વસ્તુ, પચવામાં જે હળવી છે એવી જ વસ્તુ લઈએ. બરાબર, ધારો કે લોટવાળી વસ્તુ છે તો એ પચવામાં ભારે છે, ગોળવાળી વસ્તુ છે, ખાંડની વસ્તુ છે, દૂધની બનાવટો છે, બધી વસ્તુ પચવામાં ભારે છે. તો આવા સમયે જો એને આપણે રિસ્ટ્રિક્ટ કરીએ અને આપણે સાજા થવા માટે જમીએ, જીભના સ્વાદ માટે ને એ સમય, બરાબર, તો આપણે ઘણા બધા અંશે એ રોગને ત્યાંથી લિમિટ કરી જ શકીએ છીએ. અને એટલું બધું હેરાન નથી થવું પડતું. એનો જે વેગ હોય છે એ શરૂઆતમાં 2-3 દિવસ થોડોક વધારે હોય, ત્યાર પછી ધીમે ધીમે કરતા એ ધીમો પડી જતો હોય છે, આપણને એટલું ડિસ્ટર્બ નથી કરી શકતો. બરાબર, પણ આ સમયે જો આપણે આ બધી વસ્તુઓનું ધ્યાન ન રાખીએ તો શું થાય, કે એને આપણે દબાવીએ છીએ ને એને હિસાબે કદાચ વધારે તાવ કે શરીરમાં કળતર થાય છે કે માથું દુખવાનો પ્રશ્ન ઊભો થતો હોય છે. તો આપણે એને સપોર્ટ કરીએ બહાર નીકળવા માટે, ગરમ પાણી પી શકાય જે પાચન તંત્રને પણ સારું રાખશે, એવી જ રીતના નાસ લઈ શકાય કે જે કફને નીકળવા માટે તમને સારી રીતના માર્ગ કરી દેશે. બરાબર, માથાને પેક કરીએ, કાનને પેક કરીએ કે હવા નહીં લાગે તો એ જામશે નહીં કફ. તો આવા બધા જે ઉપાયો છે એને જો આપણે કરીશું, આપણી દિનચર્યા અને આપણા ખાવા પીવામાં જે કંઈ પણ છે એ વસ્તુને જો આપણે ધ્યાન રાખશું, તો એ પ્રોબ્લેમ બહુ ઝાઝા દિવસ રહેતો જ નથી. જે તાવ કળતર તમે કીધું અથવા તો કફ બહુ નીકળે છે, એ 1 કે 2 દિવસની અંદર લિમિટ થઈ જશે, અને જે છે એ નીકળી જશે અને બીજું બધું ધીમે ધીમે કરતાં ઝડપથી ક્લિયર થઈ જશે. તો આપણા માટે મહત્ત્વનું છે કે આપણી દિનચર્યા, અને આયુર્વેદમાં ઋતુચર્યા પણ આપેલી છે જે યુનિક કોન્સેપ્ટ છે, તમને કોઈ વિજ્ઞાનની અંદર આ વસ્તુ નહીં જોવા મળે, દિનચર્યા અને ઋતુચર્યા. અને જે આપણે અત્યારે વેલનેસનું નામ બહુ સાંભળીએ છીએ કે વેલનેસ વેલનેસ, તો વેલનેસ તો આયુર્વેદમાં જ આપેલું છે. તો આ વસ્તુને જો આપણે કરશું તો આપણા માટે બહુ જ સારું રહેશે, અને આપણી જે ટ્રેડિશન હતી જે કાંઈ પણ એ બધી એ પ્રમાણે જ ગોઠવેલી હતી કે કફ છે એ સરળતાથી નીકળી જાય, જામે નહીં, એ બધી ઉકાળો પીવો આ તે બધી વસ્તુઓ એના માટેની જ છે. તો આપણે એને જાળવી રાખીએ તો ઘણે બધે અંશે આપણે આને ઝડપથી મટાડી શકીએ છીએ. ભાઈ સાહેબ, ઘણી વખત લોકો એવું કહેતા હોય છે કે ભાઈ શરદી થઈ પોતાના બાળકને તો જલ્દી આની દવા લઈ લઈએ, એલોપેથી મટાડી દઈએ, નહીંતર આમાંથી ન્યુમોનિયા થઈ જાય, તો આમ થાય તો તેમ થાય, તો એટલે લોકો ઝાઝા દિવસ ચલાવતા નથી, જલ્દી દવા લઈને મટાડી દે એમાંથી ન્યુમોનિયા. તો શરદીમાંથી આવા બીજા કોઈ રોગ થવાની શક્યતા હોય છે ન્યુમોનિયા જેવા, કે શરદીમાંથી ન્યુમોનિયા જેવા રોગ થઈ શકે છે? પણ ક્યારે, કે જ્યારે શરદી ક્યાં કારણથી થઈ છે, અથવા શરદી થઈ ત્યારે શું બાળકે ખોરાક લીધો છે, એને ટેમ્પરેચર, તાવ કેટલો છે, વધારે પડતો તાવ હોય અને કફ વધારે પડતો જમા થયો હોય તો ન્યુમોનિયા થવાની બીક લાગે, ચાંસીસ રહે. પણ સામાન્ય શરદી, નાકમાંથી પાણી આવવા, શેડા આવવા, એવી સામાન્ય શરદીમાં પણ લોકો આજે ગભરાઈ જાય છે. મારી સૌ માતાઓને નમ્ર અપીલ છે કે નાની નાની બાબતોમાં એકદમ એક્સાઇટ ન થઈ જાઓ. સામાન્ય જે ઘરગથ્થુ ઉપચારો છે એ ઉપચારોથી
શરદી શાંત થઈ શકે છે, પણ બાળક થોડુંક કચકચ કરે અને એની સામે આપણે રઘવાટ કરી અને આપણે પણ કચકચ કરવા માંડીએ તો સરવાળે બાળકને આપણે ફાયદાને બદલે નુકસાન વધારે પહોંચાડીએ. જ્યારે સામાન્ય શરદી હોય ત્યારે બામ લગાડીએ, રૂમમાં પેક કરી અને આપણે વરાળ પણ આપી શકીએ, જે નાસ આપણે લોકો જે ઓઢીને લેતા હોય, બાળકને એવી રીતે કાંઈ ઓઢીને લેવડાવાય નહીં, પણ તમે રૂમ પેક કરી અને નીલગીરીનું તેલ કે કોઈપણ જાતની એવી ઔષધિઓ જે બધી આવે છે બજારમાં, ઘણી બધી મળે છે, એમાંનો કાંઈ પણ ઉપયોગ કરી એના વરાળથી એના શ્વસન તંત્રમાં છે એ બધા ખુલી જશે અને બાળક એકદમ ફ્રેશ થઈ જશે અને એને એટલી બધી દવાની જરૂર નહીં પડે. પણ પ્રારંભિક તબક્કામાં એની શરદી કેવી છે, તાવ કેટલો છે, તાવ વધારે હોય તો જ શરદીની ચિંતા કરવાની આવે, સામાન્ય તાવમાં કાંઈ શરદીમાં ચિંતા કરવાની હોય નહીં. પણ છતાં બાળક છે એ આપણને કહી નથી શકતું, એટલે આપણે કોઈપણ તબીબનો મત લેવો જરૂર છે, પણ ગભરાટની જરૂર નથી એવી તો મારી નમ્ર અપીલ છે જ આપને. પટેલ સાહેબ, આ અત્યાર સુધી આપણે જે વાત કરી રૂટિન શરદીની, હવે હું વાત પૂછવા માગું છું પેન્ડેમિક, જે છેલ્લા દોઢ પોણા બે વર્ષથી કોરોનાનું નામ આવ્યું છે COVID-19, અને એમાંય નવા નવા વેરિયન્ટ્સ જે આવતા જાય છે, તો રૂટિન શરદી જે અગાઉની આ દોઢ વર્ષ પહેલાં સુધીની અને કોરોનાની શરદી, એમાં શું તમારી દ્રષ્ટિએ એક આયુર્વેદ નિષ્ણાત તરીકે કેવો તફાવત તમને જોવા મળ્યો છે? બહુ જ સરસ પ્રશ્ન છે નિલેશભાઈ, કારણ કે અત્યારે લોકો જે રીતના ગભરાય છે, જે ચિંતા કરે છે, તો એ આ વસ્તુથી એ વસ્તુને આપણે ક્લિયર કરી શકીશું કે પહેલાં જે શરદી થતી હતી એને એ વાયરસને હિસાબે થતી, વાયરલ ઇન્ફેક્શનને હિસાબે કે આપણી દિનચર્યા ઋતુચર્યા બરાબર નહીં હોવાને હિસાબે. પણ એ જે વાયરસ છે આપણા બોડીની અંદર વારે વારે પ્રવેશ કરતો હતો, જેને હિસાબે આપણા શરીરે એમાં એન્ટીબોડીઝ ડેવલપ કરી લીધા હતા, એટલે આપણને એ શરદીની કોઈ દિવસ ક્યારેય બહુ ચિંતા નહોતી થઈ. પણ જે કોવિડ આવ્યું અને એનો જે અસર છે એ ખાસ કરીને લંગ્સ ઉપર, ફેફસા ઉપર છે કરતો હતો, એને હિસાબે થોડીક ચિંતાઓ વધી અને આપણે એક બહુ ખરાબ સમય પણ વચ્ચે થોડોક જોયો આપણે. પણ હવે અત્યારે એનું પોતાનું સ્વરૂપ અને આપણા શરીરની અંદર અત્યારે લગભગ 80% લોકો એવા છે કે જેને એક વખત ઇન્ફેક્શન લાગી ચૂક્યું છે, તો હવે દરેક વ્યક્તિના શરીરમાં એના એન્ટીબોડીઝ બની ગયા છે અને મોટાભાગના લોકોએ વેક્સિન પણ લઈ લીધી છે. તો શરદી અત્યારે શું છે કે નોર્મલ થઈ ગયું છે. અત્યારે તમે જુઓ કોઈ એટલા સિરિયસ થતા નથી લોકો, કે જે લોકો બહુ એજવાળા છે, જેને કોઈ ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ કે વજન વધારે હોવાની તકલીફો છે કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, એ લોકોને થોડોક સિરિયસ મેટર થાય છે. પણ બાકી જનરલી અત્યારે આ જે ઓમિક્રોન અત્યારે જે નવો વેરિયન્ટ આપણે કહીએ છીએ એ નોર્મલ શરદી જેવી શરદી થઈ ગઈ છે. તો આની અંદર પણ આપણે બતાવી અને એનો રિપોર્ટ કરાવી ડૉક્ટર પાસે જઈને કરીએ, કારણ કે એક ડિફરન્શિએટ કરવું જરૂરી છે. ઘણી વખત ડેલ્ટા પણ હોઈ શકે વેરિયન્ટ, તો આપણે એને બહારથી તો ડિફરન્શિએટ નહીં કરી શકીએ, પણ બતાવીએ અને સિમ્ટમ્સ આપણા જે છે એની સિવિયરિટી પ્રમાણે ડૉક્ટરને બતાવીએ, બરાબર, અથવા તો જે કાંઈ પણ વૈદ છે કે આપણા ફેમિલી ફિઝિશિયન્સ છે એમને બતાવીએ, તો આપણી જાતે ડિસિઝન ન લઈએ, બરાબર. અને એક કે બે દિવસ માટે આપણે કોઈ પણ ઘરગથ્થું 2-3 દિવસ માટે કરી શકીએ, પણ છતાંય આપણને કોઈ રિસ્પોન્સ નથી મળતો તો મોડું કર્યા વગર ડૉક્ટરને બતાવવું જરૂરી છે. ઘણી વખત લોકો એવું કરતા હોય કે મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈને જ્યાં દિવસ ચલાવ્યા રાખતા હોય છે, પણ એ નથી કરવાનું. 2-3 દિવસ તમે ઘરગથ્થું ઉપચાર કરો છો, ફાયદો નથી દેખાતો અથવા તો પ્રોબ્લેમ વધે છે, તો સીધું આપણે ડૉક્ટર પાસે જઈએ. પણ હવે બહુ ચિંતા કરવા જેવો પ્રશ્ન નથી દેખાતો. અત્યારે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધી અને જે વાયરસનું સ્વરૂપ હતું એ થોડું ઘણું થઈ ગયું છે, તો એ આપણને એટલું તકલીફ નથી કરતું, તો અત્યારે નોર્મલ શરદી જેવી શરદી થઈ ગઈ છે. પણ જો આપણે, હું દર વખતે મારા વખતે કહું છું મારા લેક્ચરમાં કે આપણી રોગપ્રતિકારક શક્તિને જાળવવી બહુ જરૂરી છે અને એ આપણી જીવન પદ્ધતિ અને આપણી ખાવા પીવાની આદતોથી જ થઈ શકે છે. તો એ વસ્તુને સરખું કરીએ તો આપણને કોઈ પણ વાયરસ આવશે, કોઈ પણ પેન્ડેમિક આવશે, તો આપણને એટલી ચિંતા એનાથી નહીં થાય. વૈદ સાહેબ, બે પ્રકારના લોકો હોય છે જે છેલ્લી 20 મિનિટથી આપણે ચર્ચા કરીએ છીએ,
તો સાહેબે જે રીતે પટેલ સાહેબે કીધું, આપે પણ થોડી વાર પહેલાં કીધું, એક એવો વર્ગ છે જે કાંઈક બે છીંક આવી નથી ને દવાખાને દોડ્યો નથી, બીજો એવો વર્ગ છે જે માથે મારી મૂકે છે અથવા તો પોતે પોતાની રીતે બધું સારું કરી લેશે, જેમ કે સાહેબે કીધું મેડિકલ સ્ટોરમાંથી પોતાની રીતે દવા લઈ આવશે. આ બે વર્ગને તમારે શું કહેવાનું છે? પહેલાં આપણે વાત થઈ કે શરૂઆતની શરદી હોય તો એને નીકળવા દઈએ તો શરીરના અંદરના સ્ત્રોત છે એ બધા ખુલી અને શરદી બહાર નીકળી જાય. એટલે તાત્કાલિક ભાગવાની કે બીવાની જરૂર નથી. થોડા દિવસ મૂળ તો વાત ક્યાં છે કે હવે સહનશક્તિ ઘટતી જાય છે અને બીક વધતી જાય છે કે આમાંથી વધારે થઈ જશે તો શું. ઘણી વખત તો ક્યારેક એટલી બધી દવાઓ આડેધડ મેડિકલ સ્ટોરમાંથી લઈ અને શરદીમાં પણ ખાઈ દેતા હોય છે કે જે બીજા દર્દો કરીને બહાર આવે છે, એન્ટીબાયોટિક કે એનાલ્જેસિક કે આડેધડ મેડિકલ સ્ટોરવાળા દવા જેમ આપે એમ ખાય અને ચલાવતા હોય છે અને પછી જ્યારે વધી જાય ત્યારે ડૉક્ટર પાસે દોડતા હોય છે. એટલે પહેલી તો જે સામાન્ય છીંક આવી અને જે દવા લેવા જાય છે એ દર્શક મિત્રોને મારી ખાસ વિનંતી છે કે એવું ન કરો. એક તમારા તબીબની તમે પસંદગી કરો અને કાંઈ પણ નાનું મોટું હોય તો એની પાસે તમે સલાહ લો. સીધે સીધું જઈ અને દવા લેવી યોગ્ય નથી. બીજો વર્ગ કે જે આપ કયો છો એમ કે બે ચાર દિવસ થાય તો એ ચિંતા નથી કરતા, વાત સાચી છે. શરદી બે ચાર દિવસ, પાંચ દિવસ, સાત દિવસ હોય તો એ કોઈ મુશ્કેલી નથી. કફ નાક વાટે, ગળા વાટે, કફ વાટે એ બહાર કાઢી નાખશે. પણ આપણે પહેલાં પણ વાત થઈ એમ તાવ હોય તો એનું નિદાન અને એ નિદાન ઉપરથી એની સારવાર પણ જરૂરી બને છે. એટલે માથું મારી રાખવાની પણ વાત નથી, જરૂર પડે આપણી તબિયત શું કહે છે. ખોટે ખોટી દવાઓ લઈ અને કામ ધંધા માટે બહાર જવું છે એવા બાના કાઢી અને દવાઓ ખાધા કરાય નહીં. અને જ્યારે સિરિયસ પરિસ્થિતિનો આપણને પોતાને પણ ખ્યાલ આવે કે આ વધારે પડતું છે ત્યારે ડૉક્ટર પાસે, વૈદ પાસે, તબીબ પાસે ન જઈ અને મૂર્ખામી પણ કરાય નહીં. બરાબર. એટલે બે એક બેલેન્સ આપણે જાળવવું જોઈએ. આપણું શરીર આપણને સૂચનાઓ આપે જ છે, એ આપણને ઇન્ડિકેટ કરે જ છે કે આપણે કઈ પરિસ્થિતિમાં છીએ. પણ આપણે મનને મારી મૂકીએ છીએ. માનો કે કોરોના વખતે ઘણા પેશન્ટ આવીને એમ કહેતા કે ભાઈ શરદી જેવું લાગે છે પણ મને કંઈ તાવ નથી, મને શું ની ખબર પડે છે, મને સ્વાદની પણ ખબર પડે છે. કોરોના ટેસ્ટથી ગભરાઈને કોરોના ટેસ્ટ કરાવતા નહીં અને પછી ઘણું મૂળું થઈ અને એ માણસ ગુમાવવાનો સમય એવો હોય એ હદે પણ ન જવાય. અને ચણા મમરાની જેમ દવાઓ જરાકમાં આપણે ખાઈ લઈએ એવું પણ ન કરાય. બરાબર છે પટેલ સાહેબ. જે રીતે સાહેબે સરસ પોતાની રીતે સમજાવી દીધું, ઘણી વખત લોકો આયુર્વેદનો અતિરેક કરતા હોય છે. જેમ કે આ છેલ્લા 1.5 વર્ષમાં જોયું કેટલા બધા ઉકાળા લોકોએ પીધા, બિનજરૂર દિવસમાં 4-4 વાર પીએ, 3-3 વાર ખોબો ખોબો ભરીને સૂંઠ નાખી દઈએ, આદું નાખી દઈએ, તજ વાટીને નાખી દઈએ એક એક મુઠ્ઠો ભરીને, તો આ પણ કેટલે અંશે વાજબી છે? જેવી રીતના યતિનભાઈએ બેલેન્સની વાત કરીને એમાં આમાં પણ બેલેન્સ જ કરવાનું છે. બરાબર. અને જેનું જેનું જે કામ છે ને એને કરવા દઈએ. જાતે વૈદ્ય કે જાતે ડૉક્ટર ન બની, એમણે પણ એ જ વાત કરી યતિનભાઈ કે આપણે આપણી જાતે. મારો એક એક્સપિરિયન્સ છે, મારી પાસે પેશન્ટ આવે ને તો એને જે શરદી થઈ છે ને એને નોર્મલ ઠેરાવવા માટે એ પ્રયત્ન કરે કે જો મને તો મેં ઠંડુ ખાધું હતું ને એટલે મને શરદી થઈ છે, મને કોરોના નથી, એ એવી રીતના કરવા માગે છે. બરાબર. કારણ કે એ લોકો ભાગે છે નથી રિયાલિટીથી, પણ એને ખબર નથી કે આપણું કામ છે ડોક્ટરને આકટી તકલીફ કહેવાનું, નિદાન કરવાનું કામ ડોક્ટરનું છે. બરાબર છે. દવા આપવાનું કામ ડોક્ટરનું કે વૈદ્યનું છે, એ કામ આપણે જાતે કરીએ છીએ. બરાબર. મેડિકલ સ્ટોરમાં જઈને લઈએ છીએ તો મેડિકલ સ્ટોરવાળાનું કામ દવા આપવાનું છે, નિદાન કરીને દવા નક્કી કરવાનું કામ એમનું નથી. બરાબર છે. પણ તો આપણે જેનું કામ જે છે ને એની પાસે કરશું ને તો એ બધું જ બરાબર થશે. બાકી આપણે આપણી જાતે જો કંઈ પણ આપણી જાતે કરીશું તો મુશ્કેલીમાં કોઈ પણ સમયે મુકાઈ શકીએ છીએ. એટલે મારી તો એટલી જ એડવાઇસ છે કે જેનો વિષય છે ને એને એનું કામ કરવા દેવું જોઈએ
આપણે એમાં વચ્ચે આપણું ઉમેરાય નહીં અને આપણે એને ફોલો કરીએ. એ જેમ કે એક વખત એના ઉપર વિશ્વાસ કરીને બતાવવા ગયા છે તો એ કહે છે અને આપણે આંખ બંધ કરીને ફોલો કરીએ, એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મારો તો આટલો જ મેસેજ છે કે ભલે આયુર્વેદ હોય તો વૈદ્યની સલાહ લઈએ, બરાબર, અને એલોપેથીમાં જઈએ છીએ તો ડૉક્ટરની સલાહ લઈએ, પણ એની સલાહ લીધા પછી એને 100% માનીએ આપણે, એ આપણા માટે મહત્વનું છે. સાહેબ, આપણે વૈદ સાહેબ ઇમ્યુનિટીની વાત કરી કે ભાઈ ઇમ્યુનિટી વધારીએ તો પછી બહારથી ગમે એટલા વાયરસ આવે આપણે ચિંતા કરવાની જરૂર નથી, તો આપણે વારંવાર ચર્ચા તો કરતા હોઈએ છીએ, પણ છતાં પણ એક વખત હજી તમારી પાસે સાંભળવું છે કે ઇમ્યુનિટી વધારવી કેમ? ઇમ્યુનિટી વધારવા માટે એક તો આપણી તાસીરનો આપણને ખ્યાલ હોવો જોઈએ. ઘણી વખત ઘણી બધી વસ્તુઓ આપણે લેતા હોઈએ, આપણે આના પહેલાંના એપિસોડમાં પણ વાત થઈ હતી કે શિયાળો છે અને અળદિયા એ ઇમ્યુનિટી વધારવા માટે આપણને લાભદાયક હોય છે, પણ એનો મતલબ એવો નથી કે ચાર ચાર અળદિયા ખાઈ જવા. એ પચાવવો, એ અગ્નિમાંજની, એ આપણે બહુ વિસ્તારપૂર્વક ચર્ચા થઈ ગઈ છે એટલે આપણે અત્યારે બીજી વાર એ ચર્ચા નહીં કરીએ. પણ જે સાદું ભોજન છે, સાત્વિક ભોજન છે, દિનચર્યાની હમણાં ડૉક્ટર આશીષભાઈએ પણ વાત કરી કે આયુર્વેદનો બહુ મોટો કન્સેપ્ટ છે કે દિનચર્યાને ઋતુચર્યા, તો એ જે આપણા નિયમો, આપણું જે બંધારણ, જે આપણા ધર્મ, ધર્મ અને આયુર્વેદ કે આપણો આ સમાજ, એને આપણે વિભાગમાં વેચી ન શકીએ, એ બધું એક જ છે. એટલે જે આપણી પરંપરા હતી, હું વારે વારે અવારનવાર આપણા એપિસોડમાં પરંપરાનું હું બોલતો હોઉં છું, ક્યારેક દર્શક મિત્રો આપને પણ એમ લાગશે કે આ પરંપરાને કેમ વળગી રહીએ છે, પણ એ પરંપરા આપણને સાચે માર્ગે લઈ જનારી હતી. આજના જે બધા વિચારો છે એ વિચારો ક્યાં માધ્યમથી આવ્યા છે એની ચર્ચા આપણે નથી કરતા, પણ એ આપણને સાચા માર્ગે લઈ નથી જતા. એટલી તો મને આ સમાજમાંથી એવી બધી વાત જાણવા મળી છે, વિચારોની આપલે થતી હોય ત્યારે પણ હું સમજુ છું કે આજનું જે યુવાધન છે એ કંઈક એવા માર્ગે ચાલ્યું જાય છે કે જ્યાંથી પાછા વળવું પણ મુશ્કેલ હોય છે. એટલે ઇમ્યુનિટીની જ્યારે વાત આવે છે ત્યારે અત્યારે શિયાળામાં આંબળા છે, સૂંઠ છે, ગોળ છે, પછી ખજૂર છે, શેરડી છે, આ બધી વસ્તુઓ ઇમ્યુનિટીને વધારે છે અને આપણું શરીર એકદમ સક્ષમ બનાવે છે. પણ એમાં પણ માત્રાનો તો વાત આવે જ છે કે આપણને કેટલું સદે છે. શેરડી આપણે ખાધા જ કરીએ, સંક્રાંત ઉપર માનો કે શેરડી ખાય અને ખૂબ ખાધી, પવને ખાધો અને શરદી થઈ, એટલે એની આપણે આપણા શરીરની આપણને સમજ હોવી જોઈએ કે આપણને શું ફાવે, અને એ આપણે એક વખત લઈએ તો આપણને ખ્યાલ આવે છે કે આઈસ્ક્રીમ ખાઈએ અને શરદી થાય તો આપણે સમજવું જોઈએ કે મને આઈસ્ક્રીમ નથી ફાવતો, તો આપણે એ છોડવું જોઈએ. પછી જમવા ગયા છીએ કોકને ત્યાં અને ત્યાં આઈસ્ક્રીમ આપ્યો છે અને મારે ખબર છે કે નથી થતો અને ખાઈ લેવો છે, તો એ આપણી ઇમ્યુનિટી ઘટાડે છે. એટલે આપણને સદે, આપણને પચે એવો આહાર આપણે લઈએ એટલે આપણી ઇમ્યુનિટી આપોઆપ જ વધે છે. બરાબર છે સાહેબ, સરસ મજાની ચર્ચા આપણી ચાલી રહી છે, પણ આપણી એક સમયની મર્યાદા છે એટલે અમારા દર્શકોને સૌથી પહેલાં પટેલ સાહેબને પછી વૈદ સાહેબ એક સરસ મજાનો ટૂંકો સંદેશો આપી દો. તો મેં પણ વચ્ચે વાત કરી એવી રીતના કે વૈદ્યને બતાવવું જોઈએ, તો આપણને જ્યારે ક્યારેય તકલીફ થાય છે તો આપણે એમને તરત જ કન્સલ્ટ કરી શકીએ. અને યતીનભાઈએ જે વાત કરી પરંપરાની, બરાબર, આપણી પરંપરાઓ છે ને એને વળગી રહેવું આપણા માટે જરૂરી છે, આપણી પરંપરાને જાળવી રાખીએ. અને જે પ્રમાણે સમય પ્રમાણે ફેરફાર થયા છે એ પ્રમાણે નાના મોટા ફેરફાર કરવા પડે તો કરીએ, પણ બેઝિકલી આપણી જે પરંપરાઓ છે ને એને આપણે જાળવી રાખીએ. અને આપણી પરંપરાની અંદર બધું જ છે, બરાબર, રોગપ્રતિકારક શક્તિ તમારી ઓટોમેટિક જ સારી રહે એવી બધી જ પરંપરાઓમાં છે, દિનચર્યાઓ છે એવી, બરાબર, તો એને આપણે પ્રોપરલી ફોલો કરીએ તો આપણી રોગપ્રતિકારક શક્તિ સારી રહે અને કોઈ પણ રોગ આવશે તો એનાથી આપણે બચી શકીશું. તો ખાસ બધા મિત્રોને સલાહ છે કે
વૈદ્યસભામાં આપણે રેગ્યુલરલી ઓપીડી ચાલે છે, તો તમને કંઈ પણ તકલીફ છે તો તમે ત્યાં બતાવી શકો છો. ત્યાંથી તમને રાજકોટના બેસ્ટ જે ટોપ જે વૈદ્યો છે એમની તમને ત્યાંથી સુવિધા મળશે અને તમને તમારા રોગમાં સારું એવું તમને સમાધાન ત્યાંથી મળશે. હવેનો સમય એવો છે, કોરોના પછીની જો વાત કરીએ તો નવા નવા સંક્રમણો ક્યાં ક્યાં આવશે, ક્યારે આવશે એની આપણને કાંઈ ખબર નથી. એટલે આપણે જીવવાનું છે પણ બીવાનું નથી. વાહ. આપણી સમજદારીથી આપણે સતર્ક રહી અને જેવા સંજોગો છે એ સંજોગોને સમજી આપણે વાત થઈ એમ તબીબ ડૉક્ટર કોઈના પણ સંપર્કમાં રહી એના ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ એ બહુ અગત્યનું છે. દવા ગમે એટલી સારી હોય પણ જો ચિકિત્સક ઉપર વિશ્વાસ ન હોય તો એ દવા કામ કરતી નથી. અને વિશ્વાસ હોય તો જૂના જમાનામાં કહેતા કે ધૂળની પડીકી પણ માણસને સાજા કરે છે. એમ આપણે આપણું જીવનધોરણ એક બેલેન્સ રીતે ચલાવી અને આપણે આનંદથી જીવશું તો બીજા સંક્રમણો આવશે તો પણ એમાંથી આપણે બચી શકીશું એવી મને ખાતરી છે. તો દર્શક મિત્રો, આજના આ એપિસોડમાં રૂટિન શરદી, રૂટિન ફ્લૂ અને કોરોના અને મહામારીનું ફ્લૂ એની વચ્ચેનો શું તફાવત છે અને કયા પ્રકારે એમાં આપણે બંને વૈદ્યરાજોએ જે સલાહ આપી એને બરાબર ફોલો કરીએ અને વારે વારે દોડીને દવા ન લઈ લઈએ અથવા તો બહુ માથે પણ ના મારી મૂકીએ, બે વચ્ચે બેલેન્સ કરવાની જે વાત કરી એ બેલેન્સથી આપણી લાઈફને ચલાવીએ તો મને લાગે છે કે આપણને ઘણો ફાયદો થશે. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના નિષ્ણાત સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.